કેમ છો વિદ્યાર્થી મિત્રો? વંદે માતરમ. મારું નામ છે આશીષ મહેરિયા. હું શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવની અંદર ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાન વિષય અભ્યાસ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર જોયું હતું કે જે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ હતી, એ ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ભારત અને યુરોપ વચ્ચેનો જે વ્યાપાર હતો એ મોટે ભાગે જમીન માર્ગે થતો હતો, અને એ જમીન માર્ગમાં આવતું એક જે બંદર એટલે કે ઇસ્તંબુલ, આ ઇસ્તંબુલ બંદર એટલે કે હાલમાં એને કોન્સ્ટન્ટિનોપલ બંદરના નામે પણ ઓળખવામાં આવે છે. આ બંદરને તુર્કસ્તાનના જે મુસ્લિમ લોકો છે એમણે જીતી લીધા. ભારત તરફ આવવાનો જે માર્ગ હોય છે એ વિદ્યાર્થીઓ બંધ થઈ જાય છે, જેને કારણે ભારત તરફનો આ જે વેપાર છે એ બંધ થઈ જવાને કારણે યુરોપના લોકોને ભારતની કેટલીક વસ્તુઓ વગર ચાલે એમ શક્ય હતું નહીં, અને એટલા માટે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થયેલી જોવા મળી. વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે એ પણ જોયું હતું કે બાર્ટોલોમ્યુ ડાયસ, ક્રિસ્ટોફર કોલંબસ જેવા અનેક સાહસવીરોએ એમાં પ્રયત્નો કર્યા, પરંતુ ઈસવીસન 1498ની અંદર વિદ્યાર્થી મિત્રો ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની સૌ પ્રથમ જે સફળતા એ વાસ્કો દ ગામાને પ્રાપ્ત થયેલી જોવા મળી. વિદ્યાર્થી મિત્રો, આ વાસ્કો દ ગામા પોર્ટુગીઝ પ્રજાનો વ્યક્તિ હતો. આ જે ફિરંગી પ્રજા હતી વિદ્યાર્થી મિત્રો, એણે ભારતમાં આવીને સૌ પ્રથમ વેપાર કરવા માટેની જે ઉપલબ્ધિઓ જોવા મળી, અને આ જે ફિરંગી પ્રજાઓ ભારતમાં સૌ પ્રથમ વેપાર કરવા માટે આવી, ભારતની અંદર એમણે આવીને કાલિકટ મુકામે પોતાની વેપારી કોઠીની સ્થાપના કરી, અને ત્યારે તેનો જે રાજા હોય છે એ ઝામોરિન હોય છે. ત્યાર પછી એમણે પોતાની સત્તાનો વિસ્તાર કરીને પોતાના વેપાર વાણિજ્યનો વિકાસ કરીને દીવ, દમણ અને ગોવા જેવા પ્રદેશોની અંદર પોતાના વેપારનો વિકાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ 100 વર્ષના વેપારિક શાસનની અંદર એમણે પોતાના વેપારનો જે વિકાસ કર્યો એને જોઈને વિદેશની બીજી ઘણી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આતુર બની. એમાં ખાસ કરીને વાત કરીએ તો ભારતની અંદર જે ડેનમાર્કના ડેનિશ છે અને જે હોલેન્ડની ડચ પ્રજા છે એ ભારતમાં વેપાર કરવા માટે આવે. ત્યાર પછી ભારતની આ વ્યાપારિક સમૃદ્ધિ જોઈને ઇંગ્લેન્ડની અંદર રાણી એલિઝાબેથે, વિદ્યાર્થી મિત્રો રાણી એલિઝાબેથે ઈસવીસન 1600માં ભારત સાથે વેપાર કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. વિદ્યાર્થી મિત્રો, આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થતાની સાથે ભારત દેશની અંદર આ બ્રિટિશ પ્રજા વેપાર કરવા માટે આવી. ઈસવીસન 1608ની અંદર વિલિયમ હોકિન્સના આગેવાનીપણા હેઠળ ભારતની અંદર એક જહાજ આવે છે, પરંતુ બ્રિટિશરોની જે વેપાર માટેની જે પદ્ધતિ હતી, એમની જે વર્ણતુક હતી, એને ધ્યાનમાં રાખીને ભારતીય રાજાએ આ વેપાર કરવા માટેની એને પરવાનગી આપી નહીં. પરંતુ સમય જતાં ભારતની અંદર મુઘલ જે શાસન હતું એના જહાંગીર રાજાએ બ્રિટિશ રાજાને સૌ પ્રથમ એટલે કે જે બ્રિટિશ વ્યક્તિ જે બ્રિટિશ વેપારી પ્રજા હતી એને ભારતની અંદર વેપાર કરવા માટેની પરવાનગી આપી, અને સમય જતાં ઈસવીસન 1613માં, વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1613માં બ્રિટિશરોનું પહેલું વ્યાપારી જહાજ ભારતના ગુજરાત રાજ્યના સુરત મુકામે આવે છે. ત્યાર પછી શરૂઆતના સમયમાં ભારતની અંદર એમણે વેપાર કરવાની શરૂઆત કરી, અને ધીમે ધીમે ભારતના દક્ષિણ ભાગોની અંદર, જેમ કે આપણે વાત કરીએ સુરત પછી ગુજરાત રાજ્યની અંદર એમણે ભરૂચ અને અમદાવાદ જેવા સ્થળોએ વેપારી મથકોની સ્થાપના કરી. વિદ્યાર્થી મિત્રો, આ જે વેપારી મથકોની સ્થાપના થતાં એમણે પોતાના વેપારનો જે ફેલાવો હતો એ વેપારનો ફેલાવો ધીમે ધીમે એમણે દક્ષિણથી પૂર્વ દિશા તરફ કરેલો જોવા મળ્યો. આ પૂર્વ દિશામાં વેપારનો જે ફેલાવો થયો તેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો બ્રિટિશરોએ સૌથી પહેલાં, મેં તમને વાત કર્યું કે ગુજરાતમાં સુરત મુકામે વેપારી કોઠીની સ્થાપના કરી બાદ એમણે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે, વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1668માં પોતાનું એક વેપારી મથક સ્થાપ્યું. ત્યાર પછી એમણે મચ્છીપટ્ટનમ, સેન્ટ જ્યોર્જ એટલે કે જે ચેન્નઈ ખાતે આવેલું છે, અને ત્યાર પછી ફોર્ટ વિલિયમ એટલે કે પશ્ચિમ બંગાળ ખાતે પોતાના વેપારી મથકોની સ્થાપના કરી. ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે એમણે પોતાના વેપારી મથકોની સ્થાપના ધીમે ધીમે દક્ષિણથી પૂર્વ તરફ કરેલી જોવા મળી.
विद्यार्थी मित्रों, समय जेम जेम आगळ वधतो गयो तेम तेम भारतनी अंदर आ ब्रिटिशरो प्रजाना एटले के जे ब्रिटिश प्रजानो जे वेपार हतो एनो विकास जोईने भारतनी अंदर फ्रेंच प्रजाए वेपार करवा माटेनी जिज्ञासा वृत्ति धरावी अने ईस्वीसन 1668 मां फ्रेंच ईस्ट इंडिया कंपनीनी स्थापना थयेली जोवा मळी। आ फ्रेंच ईस्ट इंडिया कंपनीए भारत में वेपारी करवानी परवानगी प्राप्त कर्या बाद एमणे माहे कराईकल पॉन्डिचेरी एटले के पुंडुचेरी तरीके पण एने ओळखवामां आवे छे चंद्रनगर अने मछलीपट्टनम जेवा स्थळोए पोताना व्यापारी मथकोनी स्थापना करी। परंतु परिस्थिति मित्रों एवी बनी कि भारत देशनी अंदर हवे बे प्रबल प्रजाओ हती, एक हती ब्रिटिश प्रजा अने बीजी हती फ्रेंच प्रजा। आ बन्ने देश आजे बन्ने प्रजा होय छे विद्यार्थी मित्रों ए भारतनी अंदर पोताना व्यापारना विकास माटेनी प्रवृत्तिओ करती हती अने एटला माटे ईस्वीसन 1746 थी 1763 दरमियान आ ब्रिटिश प्रजा अने फ्रेंच प्रजा वच्चे बन्ने प्रजा वच्चे कर्नाटक विग्रह थयेला जोवा मळ्या। आ त्रण कर्नाटक विग्रहोनी अंदर अंते ब्रिटिश प्रजा मित्रों विजयी बने छे। ब्रिटिश प्रजा विजयी बनता हवे एमने पोतानो जे व्यापार अने जे वाणिज्य हतो एने फैलावा माटेनी एमनी जे पूर्ण स्वतंत्रता एमनी पासे प्राप्त थयेली जोवा मळी। अने समय जता मैं तमने कह्युं तेम आ जे कर्नाटक विग्रहो लड़ाया एमां जीत मळतानी साथे विद्यार्थी मित्रों फिरंगीओ पासे दीव दमण अने गोवा जेवा प्रदेशो एमनी पासे रह्या, ज्यारे फ्रेंचो पासे चंद्रनगर कराईकल माहे अने आवा केटलाक प्रदेशों एमनी पासे वेपार वाणिज्य माटे रहेला जोवा मळ्या। तो विद्यार्थी मित्रों आजे जे अभ्यास कर्यो छे एना आगला टॉपिकनो अभ्यास हवे पछीना वीडियोनी अंदर आपणे करीशुं। वंदे मातरम।